નમસ્તે, ડૉક્ટર ગૌરવ ચાવડા, ડૉક્ટર અલ્પા ચાવડા, મધુદીપ આઈવીએફ અને ટેસ્ટ ટ્યુબ બેબી વચ્ચે હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે લેપ્રોસ્કોપી અને હિસ્ટરોસ્કોપી શું હોય છે, કયા સાધનો વપરાય છે અને શું હોય જેથી કરીને પેશન્ટના જીવને જોખમ ન થાય એ વિશે માહિતી મેળવવા માટેનો વિડીયો બનાવેલ છે. સૌપ્રથમ આને લેપ્રોસ્કોપીની ટ્રોલી કહેવામાં આવતી હોય છે, જેમાં એક મોનિટર હોય છે, કેમેરો હોય છે, એનું સાધન હોય છે, સાથે કેમેરાનું ઇન્સ્ટ્રુમેન્ટ હોય છે કે જેને કેમેરા વડે આ કેમેરો હોય છે કે જેમાં ઇન્સ્ટ્રુમેન્ટ લગાડીને આપણે કેમેરાથી સ્ક્રીન ઉપર જોઈ શકતા હોઈએ છીએ. બેઝિક યુપીએસ સપોર્ટ જેથી કરીને લાઈટ વખતે પણ તકલીફ ન પડે અને પેશન્ટની જીવને જોખમ ન થાય. CO2 ઇન્સેપરેટર, લેપ્રોસ્કોપી કરવા માટે કાર્બન ડાયોક્સાઇડ ગેસ પેટમાં આપવામાં આવતો હોય છે, જેના માટેનું મશીન છે. લાઈટ, દૂરબીન જોતી વખતે લાઈટ આપણે નાખતા હોઈએ છીએ, જેના માટે લાઇટનો આ ઠંડો સોર્સ હોય છે, જેના કારણે પેટમાં ટેમ્પરેચર વધે નહીં. કોટરી, એડવાન્સ કોટરી છે, બાયપોલર સાથે કોટરી હોય છે અને આ ટ્રોલી હોય છે જેને આપણે હલનચલન કરી શકતા હોઈએ છીએ, જેથી કરીને સાધન પ્રમાણે આપણે મળી શકતા હોઈએ છીએ. લેપ્રોસ્કોપીને સાધન વખતે આજુબાજુનું વાતાવરણ સ્વચ્છ અને પાર્ટિકલ જે હોય એ ન હોવા જોઈએ. ઇન્ફેક્શન જેમાં સ્પેશિયલ મશીન આવે છે કે જે મૂકવાથી આજુબાજુનું વાતાવરણ સ્વચ્છ થઈ જતું હોય છે. આથી સર્જનની ટ્રોલી, એ સિવાય પેશન્ટના જીવને જોખમ ન થાય એટલા માટે એનેસ્થેશિયા ટ્રોલી વસાવવામાં આવતી હોય છે, જેમાં મોનિટર હોવું જોઈએ કે જેના દ્વારા પેશન્ટના બીપી, પલ્સ, ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ માપવામાં આવે છે. બીજું એક મશીન હોવું જોઈએ પલ્સ ઓક્સિમીટર, બંને ગેસ બોટલ હોવી જોઈએ, સપોર્ટિવ સિસ્ટમ હોવી જોઈએ અને એક સર્કિટ હોવી જોઈએ, જે બધી વસ્તુ સાથે અમુક બેઝ સુવિધા સાથે બધી જ વસ્તુ હાજર હોવી જોઈએ, જે બધી વસ્તુ હાજર અવસ્થામાં છે. થેન્ક યુ.